હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોઈશું ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન પાઠ બીજો પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ નો લેક્ચર 4. વિદ્યાર્થીઓ, આપણે આગળ લેક્ચર 1, લેક્ચર 2 અને લેક્ચર 3 આપણે જોઈ ગયા. હવે આપણે લેક્ચર 4 માં બાકીનો પાઠ જોઈશું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 1-4, ધોરણ 5-10 અને ધોરણ 11-12 સાયન્સ, નીટ, જી અને બીટ સેટના વિડીયો એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતી ભાષામાં અવેલેબલ છે. રશિયાની બોલશેવિક ક્રાંતિ ઈસવીસન 1917. રશિયાની બોલશેવિક ક્રાંતિ ઈસવીસન 1917માં. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ હતી. તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. કે જે રશિયામાં ક્રાંતિ આવી, ક્યારે આવી હતી વિદ્યાર્થીઓ? તો કે ઈસવીસન 1917માં આવી હતી. એ એક આખા વિશ્વમાં એક મહત્વની ઘટના ગણાય છે. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. કે ઝારશાહી રશિયાની પ્રજા હતી કે ઝારશાહીનું એનું ખૂબ જ વર્તન ખરાબ હતું, એના નીચે કચડાતી હતી, એટલે કે એને હેરાન કરતા હતા. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આફકુદ અને નિરકુંસ શાસન ભોગવતા હતા. કે પોતાના માટે જે શાસન કરતા હોય એવી રીતના એ પોતાનું શાસન કરતા હતા. ઝારના શાસન પ્રજાને કોઈ અધિકાર ન હતા. પ્રજા ઉપર આ પ્રજાઓની આફકુદ ઝારશાહી એટલી જ બધી કઠોર હતી કે જે કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેના ઉપર અત્યાચાર, દમન અને જુલ્મ ગુજારવામાં આવતો હતો. કે એની એટલી બધી ઝારશાહી કઠોર હતી કે કોઈ એનો પોતાનો અધિકાર માગે તો એના ઉપર અત્યાચાર કરવામાં આવે, અથવા દમન ગુજારવામાં આવે કે જુલ્મ ગુજારવામાં આવતો હતો. સાઇબિરિયાની હાડ થીજવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી હતી. કે સાઇબિરિયામાં ખૂબ જ ઠંડી પડતી હતી, એમાં એ કાતિલ ઠંડીમાં એને મોકલી દેવામાં આવતા હતા, એની સજા કરવામાં આવતી હતી. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ હતી. આવી હતી અત્યાચારી રાજાશાહી, એના કારણે પ્રજા બિચારી દુઃખી, ગરીબાઈ અને યાતનાનો ભોગ બની ગઈ હતી. રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ પૂરતું વળતર મળતું હતું નહીં, એના કારણે જેની સ્થિતિ કંગાળ બની ગઈ હતી, એટલે કે બિચારા એકદમ ગરીબ બની ગયા હતા. ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા હતા. એક એવો ફાધર ગેપોન નામનો પાદરી હતો, એને એક સરઘસ કાઢ્યું. આ આખું સરઘસ ભેગું થઈ એક ઝારના નિવાસસ્થાને ગયું, કે વિન્ટર પેલેસમાં ગયું. ક્યારે ગયું હતું વિદ્યાર્થીઓ? તો કે 22 જાન્યુઆરી 1905 રવિવારના દિવસે. તારીખ યાદ રાખજો, 22 જાન્યુઆરી 1905 રવિવારના દિવસે. આ બધા લોકો નિશસ્ત્ર હતા, કે આ જે બધા ગયા હતા સરઘસ, એ કોઈ પાસે શસ્ત્ર હતું નહીં. કેટલાકના હાથમાં ઝારની છબી હતી, ને તેમાં રશિયાના ગોરો, નાનો અને પ્રભુ, ઘણા જીવો જેવા સૂત્રો લખેલા હતા. કે કેટલાકના હાથમાં ઝાર રાજા હતા એની છબીઓ હતી, ને અને અમુકના હાથમાં શું હતું? કે રશિયાનો ગોરો, નાનો, પ્રભુ, ઘણો જીવો એવા સૂત્રો લખાયેલા હતા. આ નર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કે જ્યાં સરઘસ ગયું હતું એના ઉપર ઝારનું જે લશ્કર હતું એને ગોળીબાર કરવામાં આવ્યો હતો, અને તેમાં હજારો નિર્દોષ લોકો બિચારા મૃત્યુ પામ્યા હતા. ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો હતો. કે જ્યાં ઝારનો મહેલ હતો ત્યાંનો જે બરફ હતો એ આ બધા નિર્દોષ લોકોના લોહીથી એકદમ લાલ થઈ ગયો હતો. વિદ્યાર્થીઓ, આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. આખા વિશ્વમાં, આખા ઇતિહાસમાં આ દિવસને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. રવિવાર લોહિયાળ રવિવાર તરીકે શું કામ? કારણ કે આ ઘટના રવિવારના દિવસે બની હતી, એમાં નિર્દોષ લોકોનું લોહી વહી ગયું હતું. આ અરસામાં રશિયન જાપાન યુદ્ધ
1904-1905 રશિયાને નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ચાર સાયણની નબળાઈઓ છતી થતાં રશિયાની મોટાભાગની પ્રજાઓ ઉશ્કેરાઈ હતી. રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલી ડુમા ધારાસભા બોલાવવાની જાહેરાત કરી હતી કે ઘણા વર્ષોથી એને એક જે ધારાસભા બોલાવતો હતો એ ધારાસભા એને બોલાવી નહોતી, એ બોલાવવામાં આવી હતી અને રશિયન પ્રજાનો રોષ એને શાંત કરવા માટે. સમયાંતરે ચાર ડુમા બોલાવવામાં આવી હતી. ચાર ડુમા એટલે કે ચાર ધારાસભા બોલાવવામાં આવી હતી, પરંતુ પ્રજાને સંતોષ પ્રમાણે તેવા પગલાં ભરે તે પહેલાં એને બરખાસ્ત કરવામાં આવી હતી. કે જે પ્રજાને એવું હતું કે જે ધારાસભા ભરવામાં આવે તો આ પ્રજાને સંતોષ કરવામાં આવે, પરંતુ એમાં શું થઈ ગયું કે આ ધારાસભા ભરાય એ પહેલાં જ એને રદ કરી દેવામાં આવી હતી, એટલે કે બરખાસ્ત કરી દેવામાં આવી હતી. 8 માર્ચ 1917 ના દિવસે પેટ્રોગ્રાડના કચડાયેલા કામદારોએ હડતાળ પાડી હતી. જે કામદાર પેટ્રોગ્રાડના જે કામદારો હતા એ કચડાઈ ગયેલા હતા એને 8 મે 1917 ના દિવસે હડતાળ પાડી દીધી. ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ચારે લશ્કર મોકલ્યું. જે ચાર રાજા હતો આ બધી ઘટના બની હતી એને દબાવવા માટે એને લશ્કર મોકલ્યું હતું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. પરિણામે ક્રાંતિનો આરંભ થયો. ત્યારે શું થયું કે જ્યારે લશ્કર હતું એ લશ્કરે શું કરી દીધું, જ્યારે ચાર રાજા તેને ના પાડી દીધી કે અમે ગોળીબાર કરશું નહીં. આના કારણે જ ક્રાંતિનો આરંભ થઈ ગયો. ચાર સાઈના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વ મેન્શેવિક પક્ષ લઘુમતીના હાથમાં સત્તા આવી. ચાર સાઈનું પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા કે ચાર સાઈ રાજા હતો એનું પતન થઈ ગયું. એમાં માત્ર એક જે લેનિન હતો, લેનિન એના સિવાયના બધા રશિયાના લોકો ખુશ થઈ ગયા હતા. પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવોમાં વર્ચસ્વમાં માનતો હતો, જ્યારે મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. પરિણામે તેણે બોલ્શેવિકોને મેન્શેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917 આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવી હતી. બોલ્શેવિકો મેન્શેવિકોના વિરોધને ઉશ્કેરીને શું કર્યું, અને એક આખરી ક્રાંતિકારી સત્તાને પોતાની કહી લીધી. આ ક્રાંતિકારી એને કઈ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થીઓ, તો કે આ સમાજવાદીને બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આમ ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખતો હવે ઉખડી ગયો હતો. 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું હતું. કે ઝારશાહી હતી 300 વર્ષ સુધી ઝારશાહી શાસન ચાલ્યું, કારણ કે એના વારસાગત એનું રાજા ગાદીએ આવતો હતો અને ઝારશાહી શાસન ચલાવતો હતો. 300 વર્ષના ઇતિહાસ પછી આ રશિયા હતું એ પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું, એટલે કે ઝારશાહી પતન થઈ ગઈ હતી અને એક નવી ક્રાંતિનો ઉદ્ભવ થયો હતો. વિશ્વ શાંતિ માટેના પ્રયાસો, એમાં છે રાષ્ટ્રસંઘ. વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિને અનિવાર્ય સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાવતા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પાડી દીધી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. જે અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સન હતા, આજે રાષ્ટ્રસંઘ સ્થાપવામાં આવ્યું એમાં એને ખૂબ જ મહત્વનું યોગદાન હતું. વુડ્રો વિલ્સના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920 દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ, આજે વુડ્રો વિલ્સન હતો એને 14 મુદ્દાઓ એને આગળ ધર્યા હતા, એટલે કે આગળ એને મુદ્દાઓ આગળ રાખ્યા હતા અને જે પેરિસ શાંતિમાં પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920 દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. કેટલા કઈ તારીખે કરવામાં આવી વિદ્યાર્થીઓ રાષ્ટ્રસંઘની સ્થાપના, તો 10 જાન્યુઆરી 1920 દિવસે. રાષ્ટ્રસંઘના ઉદ્દેશો કયા કયા હતા, તો એમાં એક હતું કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી, કે આખા રાષ્ટ્રની વિશ્વની શાંતિ અને સલામતીની જાળવણી, દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી,
ત્રીજો છે યુદ્ધ નીતિનો ત્યાગ કરો, યુદ્ધ નીતિ જે અપનાવે એનો ત્યાગ કરવો. આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવો. આંતરરાષ્ટ્રીય જે ઝઘડા થાય એનો શાંતિથી અથવા મધ્યસ્થી કોઈ વચ્ચે રાખીને એનો ઉકેલ લાવો, એટલે કે યુદ્ધ કરવું નહીં. જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીને અવગણના કરે તો તેને બળવાખોર રાષ્ટ્ર તરીકે જાહેર કરી દેવાનું. વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સફળ રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નહીં અને ઈસવીસન 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. જે એને રાષ્ટ્રસંઘ સ્થાપ્યું હતું એમાં એને આવા બધા મુદ્દા કીધા હતા, પણ જે આ રાષ્ટ્રસંઘ સ્થાપ્યું એમાં જે સામ્રાજ્યવાદી નીતિ હતી એને અંકુશમાં રાખી શકાયું નહીં. એના કારણે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. ક્યારે થઈ હતી વિશ્વયુદ્ધની શરૂઆત? તો ઈસવીસન 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં પાઠ પૂરો કરીએ છીએ. આપણે આ પાઠ 4 વિડીયોમાં જોયો, 4 લેક્ચરમાં જોયો છે. તમે આ પાઠ શાંતિથી 4 વિડીયો જોજો અને સમજવાની ટ્રાય કરજો. હવે પછીના વિડીયોમાં વિદ્યાર્થીઓ આપણે સ્વાધ્યાય વિશે જોઈશું. વિદ્યાર્થીઓ, તમને આ વિડીયો ગમે તો નીચે જરૂર કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને. થેન્ક યુ.